હવે આપણે ઓહ્મનો નિયમ એ પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં તારવીએ તો એવું જોવામાં આવ્યું કે કોઈ પણ પદાર્થનો અવરોધ જે ખરો સુવાહકનો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય એટલે લંબાઈ વધારો તો વધે લંબાઈ ઘટાડો તો ઘટે અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે ક્ષેત્રફળ ઘટાડો તો વધે અને વધારો તો ઘટે એટલે એના ઉપરથી કહી શકાય કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય પણ અહીંયા જે સમપ્રમાણતા અચળાંક આવશે એને કહેવાય સુવાહકની અવરોધકતા પદાર્થની અવરોધકતા તો અવરોધનો આ બીજો સૂત્ર થયું રો એલ બાય એ જ્યાં રો ને શું કહેવાશે સુવાહકની અવરોધકતા આ જે અવરોધકતા છે એ ફક્ત પદાર્થના પદાર્થની જાત પર આધાર રાખે પરંતુ તેના પરિમાણ પર આધાર રાખતી નથી એટલે તે કેટલું મોટું છે કેટલું લાંબુ છે એના પર આધાર નથી રાખતી પણ ફક્ત જાત એટલે કે કોપરનું છે કે એલ્યુમિનિયમનું છે તેના પર જ આધાર રાખે એટલે ધાતુનું બદલાશે તો બદલાશે પણ તમે આટલો ટુકડો લો એલ્યુમિનિયમનો અને આટલો ટુકડો લો બંને માટે સરખું જ થશે કેટલી લંબાઈ છે કેટલી પહોળાઈ કેટલી જાડાઈ એના પર આધારિત નથી એલ્યુમિનિયમ છે તો એના માટે અચળ જ હશે કારણ કે આ એક અચળાંક છે બરાબર આ ખાસ ધ્યાનમાં રાખવાનું પરીક્ષા માટે હવે ઓહ્મના આગળ જે નિયમ જોયો એના પરથી આર બરાબર વી બાય આઈ લખાય તો વી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે આઈ આર આર ની કિંમત અહીંયા મૂકીએ રોયલ બાઈ એ પ્રવાહ પ્રતિ ક્ષેત્રફળ એને શું કહેવાય પ્રવાહ ઘનતા હવે વિદ્યુત ક્ષેત્રને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ સ્થાનાંતર દીઠ એટલે ઇ ઇઝ ઇક્વલ ટુ વી બાય એલ લખાય આના ઉપરથી વી બરાબર શું લખશે ઈ ઇન્ટુ એલ આ બંને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્ર બંનેને સરખાવો તો ઈ એલ બરાબર ઝીરો એલ થાય એલ એલ કેન્સલ એટલે ઈ બરાબર ઝીરો થયું રેન રો ને ડાબી બાજુ લાવો તો ઈ બાય રો થશે આ વન બાય રો ને કહેવાય વાહકતા અવરોધકતાનો વ્યસ્ત જેટલું અવરોધકતા વધારે એટલી વાહકતા ઓછી જેટલું વાહકતા વધારે જેટલું વધારે વહન થાય ઇઝીલી તેટલી અવરોધકતા ઓછી કહેવાય એટલે બંને એકબીજાને કેવું થાય વ્યસ્ત વાહકતા ઓછી તો અવરોધકતા વધારે અવરોધકતા ઓછી તો વાહકતા વધારે બરાબર તો વન બાય રો ની જગ્યા પર આપણે શું મૂકી શકીએ સિગ્મા એ પણ શું છે એક અચળાંક જ છે વાહકતા જે એ પણ આના પર આના જેવું થશે પદાર્થની જાત પર આધાર રાખશે એના પરિમાણ પર આધાર રાખશે નહીં અને સદિશ સ્વરૂપમાં દર્શાવે તો આ અચળાંક છે એટલે એ સદિશ નહીં આવશે આ બે જ સદિશ થશે એટલે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ તમે યાદ રાખી શકો શું યાદ રાખી શકો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ બરાબર તો આ સંબંધ અગત્યનો જ્યાં આ ઇક્વાલિટી બતાવે આ ઇક્વલ છે એનું શું બતાવે જે અને ઈની દિશા કેવી હશે સરખી હશે આ થિયરી પરીક્ષા માટે તૈયાર કરવી